61 मुक्ति दिवस पर दादरा नगर हवेली दमण दीव प्रशासक माननीय श्री डी एस भल्ला साहेब, दमण दीव अने दादरा नगर हवेली डेवलपमेंट कमिश्नर संदीप कुमार जी, आईजी मनीष साहेब, मनीष अग्रवाल जी, फाइनेंस सेक्रेटरी एसपी रेड्डी जी, शिक्षण सचिव टी एस अब्रम जी, दादरा नगर हवेली कलेक्टर मीना साहेब, जिला पंचायत उपाध्यक्ष जीतूभाई महाराज, भारतीय जनता पार्टी अध्यक्ष दिग्विजय सिंह भाई परमार, भारतीय जनता पार्टी वरिष्ठ नेता भदेश सिंह भाई चौहान, नगरपालिका प्रमुख बहन सिंह चंदनबेन देवकर, नगरपालिका उपाध्यक्ष जिगीसाबेन पटेल, स्वतंत्र सेनानीओ, जिला पंचायत और नगरपालिका चूंटायेला मेम्बर्स અને અહીં ઉપસ્થિત પત્રકાર ભાઈઓ, એક્સ એમપી સીતારામભાઈ ગવલી, દાદરા નગર હવેલીના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીગણ, અહીં ઉપસ્થિત તમામ પાર્ટીના નેતાગણ, પત્રકાર ભાઈઓ બહેનો, મારા પ્યારા મિત્રો, આપણે દાદરા નગર હવેલી मुक्ति दिवस एक्सेप्ट मुक्ति दिवस उजावी रहा से दादरा नगर हवेली में पोर्टुगल शासन जे चालतु तो एने मुक्त करवा माटे अने पोर्टुगल जे हता ए स्थानिक लोको पर अत्याचार अने जुलुम गुजारता हता अने मुक्त अपावा माटे અને જે વીરોએ બલિદાન દાદરા નગર હવેલીને અપાવ્યા છે એ વીરોને હું આજે યાદ કરવા માંગુ છું. સ્વર્ગીય ગમનસિંહ રામસિંહ રાઠોડ સોલંકી, સોરી સોલંકી, સ્વર્ગીય સત્રસિંહ જયસિંહ ચૌહાણ, સ્વર્ગીય ભીખુ ગમનસિંહ સોલંકી, સ્વર્ગીય સંજીવભાઈ રૂપજીભાઈ ડેલકર, સ્વર્ગીય ભીખુભાઈ પંડ્યા, સ્વર્ગીય ઘરમણી કાકા, સ્વર્ગીય વનમાણીભાઈ, સ્વર્ગીય કેપ્ટન ગુલામદાસજી, જેમણે અનેક અનુભવો અને અનેક લડતો ઉઠાવીને એ વીરોએ દાદરા નગર હવેલીને આઝાદ અપાવી અને પોર્ટુગલના જે કબજામાં દાદરા નગર હવેલી હતી એમને મુક્ત અપાવવામાં એ વીરોએ આપણા માટે બલિદાન આપેલું છે. એ વીરોના પરિવારને પણ હું ધન્યવાદ આપું છું. જેમ કે દાદરા નગર હવેલી આઝાદ થયા અને 61 વર્ષ પૂરા થયા છે. આજે હું ગૌરવ સાથે કહી શકું દાદરા નગર હવેલીની જનતા અને દાદરા નગર હવેલીની તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી, તમામ પાર્ટીના પ્રમુખ અને દાદરા નગર હવેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ, જેમ દાદરા નગર હવેલીનો વિકાસ કરવા માટે તમામનો સાથ અને સહયોગ જોઈએ, તે જ પ્રમાણે માન્ય પ્રશાસક ડી એસ ભલ્લા સાહેબ સાથે અને તમામ અધિકારી સાથે મળીને અમે જે વિકાસના કામો જે કર્યા છે, આજે પ્રદેશમાં શિક્ષણની સ્તર જે નીચું જવાથી દાદરા નગર હવેલી જે રિઝલ્ટ હમણાં જ આવ્યા એમાં દાદરા નગર હવેલી એક
जे छ मॉडल संघ प्रदेश छे એમાંથી એક વિકાસની પંથે છે, એટલા માટે દાદરા નગર હવેલીના અંદર ટીચર્સની ભરતી માટે 495 ટીચર્સની ભરતી કરવા માટે પ્રક્રિયા ચાલુ છે કે જે 4 તારીખથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને 495 જગ્યા પૂરેપૂરી ભરવામાં આવશે કે જેના કારણે દાદરા નગર હવેલીના ભાઈઓ બહેનોને રોજગાર મળી શકે। दादरा नगर हवेली अंदर आधुनिक सिस्टम जेम के कम्प्यूटर आज जमानो टेक्नोलॉजी पर चाली गयो छे, एटला माटे बधी जगह बधी स्कूल में कम्प्यूटर क्लास पण चलावामां आवे, एना माटे पण कम्प्यूटर एज्युकेशन एना माटे पण एक एक्शन प्लान बनावामां आव्यो छे अने जल्दी में जल्दी ए लागू करवामां आवशे। જે 10મા ધોરણમાં વિદ્યાર્થી જે ભણે છે અને જે 10મામાં પાસ થાય 11મા ધોરણમાં જાય એ વિદ્યાર્થીને એક લેપટોપ આપવામાં આવે કે જેના કારણે એક ગરીબ સમાજનો વિદ્યાર્થી હોય કે કોઈ પણ કાસ્ટનો વિદ્યાર્થી હોય એ બધા જ વિદ્યાર્થીને લેપટોપ આપવામાં આવે। આવી સ્કીમ દાદરા નગર હવેલીમાં પહેલી વખત પાસ કરવામાં આવશે, જેમ કે જેટલી પણ દાદરા નગર હવેલીમાં સ્કૂલો છે એ સ્કૂલોની અંદર આપણા બાળકો એજ્યુકેશન ભણવા માટે જાય અને બાળકો માટે શુદ્ધ પાણી મળી શકે, ફિલ્ટર પાણી મળી શકે તેના માટે આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે। અમુક જગ્યાએ લગાવવામાં અમુક જગ્યાએ બાકી છે, પણ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવશે। જેમ શાળાની અંદર અમુક શાળાઓ એવી છે, જેમ અમારે એડમિનિસ્ટ્રેટર સાહેબ જોડે અમારી ચર્ચા પણ થઈ અને નક્કી કરવામાં આવ્યું છે કે જેટલી પણ દાદરા નગર હવેલીમાં બધી સ્કૂલો છે એમને એક મોડલ સ્કૂલ બનાવવામાં આવે કે એક જેવી બધી સ્કૂલ દેખાય, એના માટે પણ એક એક્શન પ્લાન અને બધી જ સ્કૂલની એક આધુનિક સિસ્ટમ જોડે જોડવામાં આવે અને બધી સ્કૂલમાં લાઈવ કેમેરા લગાવવામાં આવશે કે જેથી કરીને અમારા બાળકોનું એજ્યુકેશનનું સ્તર વધી શકે। કન્યા માટે જે બાલિકા વિદ્યાર્થી હોય અને કોઈક દીકરી પૈસાને કારણે ભણવાનું છોડી દે, એજ્યુકેશનની દ્રષ્ટિએ કે જે બાલિકા માટે તમામ કોઈ પણ ડિગ્રી કરવા જાય એમના જે ફીસ ભરવાના હોય પૈસા ભરવાના હોય એજ્યુકેશન માટે એ પણ લાભ આપવામાં આવ્યા છે અને ફ્રી કરે ફ્રી એજ્યુકેશન એક સ્કીમ બનાવવામાં આવી અને એ સ્કીમ બનાવવા માટે ભલ્લા સાહેબનું બહુ મોટું યોગદાન છે। દાદરા નગર હવેલીની અંદર જેમ સરકારી કોલેજ આર્ટ સાયન્સની કોલેજ ચાલુ કરવામાં આવી એમના માટે સ્કૂલમાં કોલેજની અંદર જે વિદ્યાર્થી જે ભણવા જાય છે, નરોળીમાં હાલમાં કોલેજ ચાલુ છે પણ એ કોલેજની અંદર બેસવા માટે જગ્યા ઓછી પડે, એટલા માટે એક નવી મોડલ કોલેજનું બાંધકામ ડોકમટીમાં કરવામાં આવ્યું છે અને એ કોલેજનું કામ જલ્દીથી જલ્દી પૂરું કરવામાં આવે કે જેથી દાદરા નગર હવેલીમાં એક મોડલ કોલેજ નું કન્સ્ટ્રક્શન જલ્દીમાં જલ્દી પૂરું થશે। દાદરા નગર હવેલી જે તમામ ટીચર્સો કે જેમ ટેટ અને ટાટની એક્ઝામમાં દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓ જેમણે કોર્સ કર્યો ટીચર્સના અને એમણે ટાટ ને ટેટની એક્ઝામ પાસ કરવા માટે ગુજરાત કે મહારાષ્ટ્રમાં જવા પડે, એટલા માટે ભાઈઓ બહેનો આજે શુભ અવસર પર હું જનતાને એક વચન આપવા માંગુ છું કે જે દેશમાં સરકાર દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી છે અને જે મિનિસ્ટર એજ્યુકેશન એચઆરડીના મિનિસ્ટર જે છે ભારત દેશના સ્મૃતિ ઈરાનીજીના મેં અમારી ટીમ સાથે અમે મળ્યા
અને એમની જોડે ચર્ચા પણ કરી કે જે ટેટ અને ટાટ ની જે એક્ઝામ અમને અલગથી દાદરા નગર હવેલીમાં એક બળ આપવામાં આવે કે જેથી કરીને અહીંયાના જે ટીચર્સના જેમણે કોર્સ કરેલા જેમને ટેટની કે ટાટની પરીક્ષા પાસ કરવા માટે એક સુવિધા મળી શકે. આવનારા દિવસોમાં દાદરા નગર હવેલીની અંદર હેલ્થ કે જેમ કોઈ પણ માણસ બીમાર પડે એના માટે એક દાદરા નગર હવેલીમાં એક હોસ્પિટલ જેમ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ છે એનાથી પણ મોટી સિવિલ હોસ્પિટલ દાદરા નગર હવેલીમાં જલ્દીથી જલ્દી બનવામાં આવશે અને એ હોસ્પિટલ બને સાથે સાથે દાદરા નગર હવેલીની અંદર અમારે આપણા અહીંયા જે મેડિકલ સીટ એના કારણે સરકાર જોડે દર વખતે ઘર્ષણ કરવામાં આવે, કોઈ વાર સીટ વધી જાય કોઈ ઘટી જાય, એના માટે પ્રશાસન જોડે મળીને દાદરા નગર હવેલીમાં આવતા વર્ષે મેડિકલ કોલેજ ચાલુ કરવામાં આવશે કે અહીંના સ્થાનિક લોકો વધારેમાં વધારે ડૉક્ટર બની શકે. 108 ની જે સુવિધા છે એમાં હમણાં સુધી 40,000થી વધુ લોકોને સુવિધા મળી શકી છે. પાણીની સમસ્યા દૂર કરવા માટે કે જેમ તમામ જગ્યાએ બધાના ઘરે પાઇપલાઇનથી પાણીના કનેક્શન મળી શકે, કોઈ પણ બેન કોઈ પણ જગ્યાએ કોઈ જગ્યાએ પાણી બહાર લેવાની જવું પડે એના માટે નગરપાલિકા દૂધની અને માંડવીમાં સ્કીમ જે ચાલુ કરવામાં આવી છે એ સ્કીમ પણ જલ્દીથી જલ્દી પૂરી થાય અને બીજી સ્કીમ બાકીની પંચાયતોમાં કે જે 10 પંચાયત 9 પંચાયતની અંદર એ સ્કીમ કરવામાં આવશે કે જે 280 કરોડ રૂપિયાના લાગતથી એક મોટી સ્કીમ અહીંથી પાસ કરી એડમિનિસ્ટ્રેટર સાહેબે ફલ્લા સાહેબે પાસ કરી અને દિલ્હી મોકલવામાં આવી છે. એ સ્કીમ પણ જલ્દીથી જલ્દી લાગુ કરવામાં આવશે કે જેના કારણે તમામ જગ્યાએ એક ફિલ્ટર પાણી અને શુદ્ધ પાણી બધાને મળી શકશે. ટુરિઝમ ડેવલપમેન્ટ માટે દમણગંગા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 132 કરોડના ખર્ચે એ યોજના ચાલુ